કચ્છના પાટનગર ભુજ સુધરાઈમાં આવકની સરખામણીએ ખર્ચ વધી જતા નગરપાલિકા દેવાદાર બની. હાલમાં ભુજ નગરપાલિકાના માથે 90 કરોડનું લેણું છે. સામે પક્ષે લોકો કરવેરા ભરતા નથી, જેના કારણે વસૂલાતમાં 25-30% જેટલી જ આવક થાય છે. સામાન્ય રીતે ભુજ નગરપાલિકાને લાઇટ પાણી સહિતની સવલતો માટે દર વર્ષે 35 કરોડની કરવેરા પેટે આવક થવાનો અંદાજ છે, પરંતુ દર વર્ષે વેરા વસૂલાતનો આંક 10 કરોડ પર આવીને સ્થિર થઈ જાય છે. પરિણામે આવક ન થવાથી પાલિકા દેવાદાર બની ગઈ છે, ત્યારે શહેરીજનો કરવેરાની રકમ ભરે તેવી અપીલ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. વહીવટદાર નીતિન બોડાતે જણાવ્યું કે પાણી પુરવઠા નર્મદા સિંચાઈ વિભાગ નગરપાલિકા પાસે 60 કરોડ રૂપિયા માંગે છે, તો પીજીવીસીએલ વિભાગને પણ 30 કરોડ રૂપિયા દેવાના છે. દર મહિને સ્ટ્રીટલાઇટ તેમજ રાવલવાડી શિવકૃપા સહિત નગરના વિસ્તારોમાં ટાંકામાં મોટરના વીજબિલ પેટે 60 લાખનું બિલ આવે છે. નગરપાલિકા માત્ર 30 લાખ બિલ ભરી શકે તેમ છે. દર મહિને પાણીના ટેન્કરના ફેરા તેમજ સરકારી ગાડીઓના પરિવહનમાં 15 લાખનો ડીઝલ ખર્ચ થાય છે. ખર્ચની સામે દરરોજ 4-5 લાખની વસૂલાત થાય છે, જેથી પીજીવીસીએલ કે પાણી પુરવઠા વિભાગને સમયસર નાણાં ચૂકવી શકાતા નથી. પરિણામે દેવું વધી ગયું છે. શહેરીજનો સમયસર ટેક્સની રકમ ભરપાઈ કરે તો ખર્ચ સામે આવક સરભર થાય તેમ છે. નગરપાલિકાનો વહીવટ લોકોના ટેક્સના નાણાંથી ચાલે છે. નગરપાલિકાની સવલતો મેળવતા નાગરિકો સુધરાઈમાં વેરો ભરી પોતાની ફરજ અદા કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે. ભુજની અંદાજિત વસ્તી 3 લાખની છે, પરંતુ તમામ લોકો વેરા ભરતા નથી. મોટા બાકીદારો વર્ષોથી 1 રૂપિયો પણ ભરતા નથી. પરિણામે કરોડો રૂપિયાના દેવા વધી ગયા છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો મળે એ માટે પણ ચળવળ શરૂ થઈ ગઈ છે. ભુજ નગરપાલિકા આપણા લોકોના જે ટેક્સ ભરે છે એનાથી ચાલે છે, પણ ભુજ નગરપાલિકાનો જે ખર્ચ છે એ દર મહિને 60 લાખ જેવું જીબીનું બિલ આવે છે. એમાંથી નગરપાલિકા ફક્ત 30 લાખ ભરી શકે છે. એમાં સ્ટ્રીટ લાઇટ અને મેઇન નર્મદા પાણીનો ટાંકો છે, રાવલવાડી પાણીનો ટાંકો છે, શિવકૃપાનો છે, જેટલા પણ એસટી કનેક્શન છે એનું લાઇટ બિલ ભરવામાં આવે છે, જે 31 લાખ રૂપિયા જેવું થાય છે. આ ઉપરાંત જે આપણા પાણીથી ટેન્કરો જે પૂરા પાડવામાં આવે છે એ પેટે દર મહિને 15-1 લાખ જેવું એનું ડીઝલનો ખર્ચ થાય છે, એ કરવામાં આવે છે. તદુપરાંત આપણા જે સરકાર જે ગ્રાન્ટ આપે એ ઉપરાંત કર્મચારી માટે 35 લાખ વધારાના રોકવાના થાય. આમ કરીને ટોટલ દર મહિને 75 લાખ રૂપિયા નગરપાલિકાને એની સેવાઓ નિભાવવા માટે જરૂર પડે છે. અને એની સામે જે નગરપાલિકા જે રોજેરોજની જે વસૂલાત કરતા હોય, 4-5 લાખ રોજની વસૂલાત થતી હોય છે, એના આધારે એ રકમ ફીટોફીટ બેસી જાય છે. અને તેમ છતાં પણ ઘણું બાકી જીબીના પૈસા બાકી રહી જાય છે. તદુપરાંત જે પાણી પુરવઠાનું જે નર્મદાનું પાણી લઈએ છે એનું દર મહિને 55 લાખનું જે બિલ આવે છે એ પણ આપણે ભરી શકતા નથી, કારણ કે એટલો વેરો આપણે ઉઘરાઈ શકતા નથી. અને એ પ્રમાણે જીબીનું 30 કરોડનું અત્યાર સુધીનું બાકી પડે છે. અને પાણી પુરવઠા જે નર્મદા સિંચાઈની જે વાત છે એ પેટે 60 કરોડ જેવા રૂપિયા એમના પણ નગરપાલિકાના બાકી નીકળે છે. ભૂતકાળમાં નગરપાલિકાએ વીજ બિલ માટે સમાધાન યોજનામાં જોડાઈને એ કર્યું હતું, પણ સમાધાન યોજનામાં જોડાયા પછી સ્ટ્રીટ લાઇટ અને 31 લાખ રૂપિયા જે એસટી કનેક્શનના છે એ ભરી શકે છે. પણ મૂળ જો ટેક્સીસ જો વધારવામાં આવે અને વસૂલાતમાં પબ્લિક દ્વારા પણ એમાં સહયોગ આપીને જો વેરા 70% જો ભરાવી દેવામાં આવે તો આપણે આ બધા દેવામાંથી આ થોડું રેગ્યુલર થઈ તંત્ર રેગ્યુલર થઈ શકે તેમ છે.